ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો આજે પ્રારંભ થશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પૂર્ણ બજેટ રજૂ કરવાના છે. જુલાઈ મહિનાથી આગામી માર્ચ સુધીનું હશે, જેમાં રાજ્ય સરકારની નવી યોજનાઓની સાથે જૂની જાહેરાતો માટેની ફાળવણીને લઈને પણ વાત થશે. સરકારે લેખાનુદાનમાં કરેલી જાહેરાતો પ્રમાણે યોજના માટે ખર્ચ પૂરો પાડવામાં આવશે. સાથે રાજ્ય સરકાર કેટલીક નવી યોજનાની પણ જાહેરાત કરી શકે છે. બજેટ પહેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ખેડૂતે વાવણી કરી રહ્યા છે. ડેમમાં પાણી આવતા નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને પાણી આપવામાં આવશે. અષાઢી બીજના દિવસથી મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવશે. રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે ભાજપ હાલ કોઈ કચાશ છોડવા તૈયાર નથી. આથી મતદાન સમયે એક પણ મત રદ ન થાય તે માટે પ્રદેશ ભાજપે 2 જુલાઈ બીજેપીના તમામ ધારાસભ્યોની ટ્રેનિંગ માટે એક મોક મતદાનનું આયોજન કર્યું છે. આ સાથે રાજ્યસભાના ઉમેદવાર અને કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરના નિવાસસ્થાને 4 જુલાઈએ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની કિસાન યાત્રા સાણંદમાં અટવાઈ. પોલીસે યાત્રા રોકી, જેથી કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો. મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા ગાંધીધામથી ગાંધીનગર સુધીની કિસાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાણંદમાં કોંગ્રેસની ખેડૂત સંવેદના રેલીને અટકાવવાના મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે ખેડૂત વિરોધી સરકાર દ્વારા રેલીને રોકવામાં આવી છે. વિશ્વકપમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની સતત અવગણના કરવામાં આવતા હવે બહેન નયનાબા જાડેજા મેદાને આવ્યા. નયનાબાએ સપોર્ટ રવિન્દ્ર નામનું કેમ્પેન શરૂ કર્યું અને કહ્યું કે રવિન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીમાં બેસ્ટ બોલર બન્યો છતાં તેની અવગણના કરાઈ રહી છે અને ટીમમાં નવા આવેલા ખેલાડીઓને પ્લેઇંગ 11માં સમાવી લેવામાં આવે છે. ભાવનગરના પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાં એક યુવક ડૂબ્યો હતો. સોમવારે 3 મિત્રો અહીં નાહવા ગયા હતા, જેમાંથી એક યુવાન ડૂબ્યો, પરંતુ ભારે શોધખોળ બાદ આજે વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો અને મૃતક યુવકના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. સુરેન્દ્રનગરના મૂળી વાલ્મીકી વાસમાં મોડી રાત્રે યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરવામાં આવી. ધર્મેન્દ્ર વાઘેલા નામના યુવકની 3 શખ્સોએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. વલસાડમાં પોલીસે અને સહેલાણીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. દમણના દરિયા કિનારે પોલીસ અને સહેલાણીઓ વચ્ચે માથાકૂટ થઈ ત્યારે યુવકે આક્ષેપ કર્યો કે પોલીસ વગર વાંકે માર મારતા તે લોહી લુહાણ થયો હતો. જો કે આ મામલે પીડિત યુવકે પોલીસ ફરિયાદ કરી નથી. અમદાવાદના ખાંજન મદ્રેસામાં અભ્યાસ કરતા 3 બાળકો ગુમ થયા હતા. જો કે કાળુપુર રેલવે સ્ટેશન પરથી 3 બાળકો હેમખે મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો. બાળકોએ ખુલાસો કર્યો કે તેઓ ફરવા માટે ટ્રેનમાં મુંબઈ ગયા હતા, પરંતુ ભારે વરસાદ હોવાથી રેલવે સ્ટેશન પરથી જ બીજી ટ્રેનમાં પરત આવી ગયા.